અચાનક તમને પૂર્ણતાનો અનુભવ થાય છે માત્ર એ કારણથી કે તમે તમારી આભાને શુદ્ધ કરી શકો છો. પાણી શુદ્ધ કરવાની કેટલીક પદ્ધતિઓ છે. એ સારું છે કે પીવા માટેનું પાણી શુદ્ધ થઈ રહ્યું છે એ રીતે કે તે રાસાયણિક રીતે દૂષિત નથી થતું. તે એક રીતે શુદ્ધિકરણ છે તમારા વ્યક્તિત્વના આકાશિક પરિમાણનું. કોઈ ચોક્કસ ક્ષણે તમને અનુભવ થશે કે અચાનક તમને આઝાદીનો અનુભવ થાય છે. Cleansing of the aura. આભાની શુદ્ધિ માટે હંમેશા સમુદ્ર પરનો કે પર્વતની ટોચ પરનો પવન શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં ઓછામાં ઓછી ઉથલ પાથલ હોય છે, કારણ કે તે સમતલ સપાટી પરથી વહે છે અને તેમાં કોઈ અવરોધ નથી હોતા. જ્યારે હું તેના અવરોધ વિશે વાત કરું છું તો તમે બોટ જોઈ હશે. પાણી પરથી પસાર થતી વખતે તે લીસોટા છોડે છે. શરૂઆતમાં તમે જોઈ શકો છો, થોડા સમય પછી તે નથી દેખાતા. પરંતુ તેની આડમાં જો તમે બીજી બોટ લઈને જાઓ તો તે લીસોટા બહાર ફેંકાયા કરશે. તે ત્યાં હજી છે. તો જો હવા જમીનની સપાટી પરથી વહી રહી હોય, ખાસ કરીને શહેરોમાં જ્યાં ઘણા બધા અવરોધો હોય છે ત્યાં જે લીસોટાઓનું નિર્માણ કરે છે તે પ્રમાણમાં ઘણું મોટું હોય છે. લીસોટા કહેવાને બદલે એમ કહી શકાય કે જે ઉથલ પાથલ થાય છે તે પ્રમાણમાં ઘણી મોટી હોય છે. એ હવા ખાસ મદદ નથી કરતી. પરંતુ જો તમે દરિયા કિનારે જઈને બેસો જ્યાં એક સરખી હવા લહેરાતી હોય, ચક્રવાતી નહીં, તમે ત્યાં એક દિવસ બેસો અને પછી ઘરે જાઓ તો તમને થશે કે આ જીવન શું છે. બસ તમે ત્યાં રહેવા માગો છો. આ બધી પ્રવૃત્તિઓ, તમે ફોન નહીં જુઓ, ઈમેલ નહીં જુઓ, અચાનક તમને પૂર્ણતાનો અનુભવ થશે કારણ કે તમે તમારી આભાને શુદ્ધ કરી શકો છો. તમે હવા દ્વારા પોતાને સાફ કરી શકો છો. વહેતા પાણીથી શાકભાજી ધોવા એ સારી બાબત છે, પરંતુ જો તમે રસાયણોથી દૂષિત પાણી વાપરતા હો છો. When I say chemically contaminated, I'm talking about chlorine. હું જ્યારે રસાયણોથી દૂષિત એમ કહું છું એટલે કે ક્લોરીન જે તમે અંદર નાખો છો. હું ઈચ્છું છું કે તમે આ સમજો. આ પૃથ્વી પરના જીવનની પ્રકૃતિ એવી છે કે એક જીવ માટે જે ઝેરનું કામ કરે છે તે બીજા જીવ માટે પણ ઝેરનું કામ કરે છે, કદાચ સરખી રીતે નહીં. જે વસ્તુ બેક્ટેરિયાને મારે છે તે તમને પણ મારે છે કોઈકને કોઈક રીતે, કારણ કે તમારા શરીરના 52% તો બેક્ટેરિયા છે. એક રીતે તો એ તમને પણ મારે જ છે. કદાચ તમે મરી નહીં જાઓ પણ તમને મારે છે. તેથી જો તમે કોઈ વસ્તુ વડે બેક્ટેરિયાને મારો છો તો તમે તમારો પણ એક ભાગ મારો જ છો. પરંતુ તમે એવું પસંદ કર્યું છે કારણ કે જ્યારે એક જ જગ્યાએ ઘણા બધા લોકો રહેવા આવ્યા છે, એકબીજાના પ્રેમના કારણે નહીં, લોભના કારણે, મજબૂરીના કારણે કે પછી ગમે તે કારણે, તો એકવાર આ રીતે લોકો ભેગા થાય ત્યારે પ્રદૂષણ થવાની શરૂઆત થાય છે વિવિધ સ્તરો પર. તો આ પ્રદૂષણને દૂર કરવા માટે આપણે પાણીમાં ઝેર નાખીએ છીએ, કારણ કે તેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે અને તેની સાથે જો તમે પીવો તો તમે મરી શકો છો. તેથી તમારે મારવું છે. દરરોજ એક રાસાયણિક યુદ્ધ થાય છે બંનેમાં, એ જીવો જે પાણીમાં રહે છે અને તમારા મારા સજીવો. અને તમે પોતે પણ એક સજીવ છો, તમે પોતે પણ એક જીવતંત્ર છો, તેને પણ ઝેર અપાઈ રહ્યું છે. તો ઉત્તમ રીતે છે કે નળનું વહેતું પાણી વાપરવું નહીં. નળનું પાણી ક્લોરીન વગરનું હોય તો તે ઉત્તમ પદ્ધતિ છે. નહીંતર સામાન્ય રીતે ભારતમાં જે રીતે કરવામાં આવે છે, તમે બીજું કોઈ પાણી તો મેળવી નથી શકતા, તેમાં ક્લોરીન તો હોય જ છે. તો તમે જો થોડી માત્રામાં વિભૂતિ નાખો, રાખ અને હળદર અને શાકભાજીને તેમાં 15-20 મિનિટ માટે પલાળી રાખો,
તો ક્લોરીનવાળા પાણી કરતાં તેમાં ઘણી વધુ સારી અસર થાય છે. આજે પાણીને શુદ્ધ કરવાની વિવિધ રીતો છે, આધુનિક પદ્ધતિઓ આવી છે, પરંતુ સાર્વજનિક પાણી માટે તે ઉપયોગમાં નથી લેવાતી. વ્યક્તિગત ઘરોમાં વિવિધ પ્રકારની શુદ્ધિકરણની રીતો હોય છે જેની મદદથી પાણી શુદ્ધ કરી શકો છો. તે સારું છે કે ઓછામાં ઓછું તમારું પીવાનું પાણી આ રીતે શુદ્ધ કરવામાં આવે છે, તે રાસાયણિક રીતે ઝેરી ન થાય. તો વહેતા પાણીમાં ધોવા કરતાં તમે હળદર અને વિભૂતિ નાખી શકો છો. તમારી પાસે જો વિભૂતિ ના હોય તો માત્ર હળદર નાખો, અને હળદર અને મીઠું તે પણ કાર્ય કરશે. અથવા તમે લીમડો નાખો. તમે ઘરમાં થોડા લીમડાના પાન રાખી શકો છો. રોજે એ જ પાણી વાપરશો તો પણ ચાલશે, એ લીમડાની ખાસિયત છે. તમારી પાસે જો એવી ડોલ હોય જેનું તળિયું લીમડાના પાનોથી ભરેલું હોય તો તમે રોજે જ તમારા શાકભાજી તેમાં નાખી શકો છો અને પછી કાઢી લો, તેને ઢાંકેલી રાખો. તે તમારી માટે કાર્ય કરશે, અને જો ધાતુનું વાસણ હોય તો શ્રેષ્ઠ છે. જો તમારી પાસે તાંબા કે પિત્તળનું વાસણ હોય તો તે ઉત્તમ ગણાય છે, નહીં તો પછી સ્ટીલ કે કાચનું વાસણ પણ ચાલશે. અગ્નિનો ઉપયોગ કરીને સિસ્ટમને સાફ કરવાની જે પદ્ધતિ છે તે ઘણી શક્તિશાળી છે. અહીં આશ્રમમાં અમે તેને ક્લેશનાશન કહીએ છીએ, જેનો અર્થ છે સિસ્ટમમાં રહેલી અશુદ્ધિઓનો નાશ કરવો અથવા બાળી નાખવી. કારણ કે જ્યારે તમે માનવ સ્વરૂપ જુઓ છો ત્યારે તમારા શરીરનું સૌથી બાહ્ય પરિમાણ એ આકાશ છે. લગભગ 12-18 ઇંચનું આકાશ હોય છે દરેક વ્યક્તિની આસપાસ. આ એક આવશ્યક અંશ છે આ આકારની રચના થવા માટે. પ્યોરિફિકેશન ઓફ ધ બોડી, શરીરનું શુદ્ધિકરણ એ મહત્વનું છે, એ રીતે કે તમે તેને શુદ્ધ કરી શકો છો સ્નાન કરીને, કે તમે જે શાવર લો છો તે એક પ્રકારનું શુદ્ધિકરણ છે. તમે તેમાં તમારી ત્વચા સાફ કરી રહ્યા છો. અને જો તમે ધ્યાનથી જુઓ, ખાસ કરીને જો તમે ખૂબ ઠંડા પાણીથી જો નાહી રહ્યા હો, તો તમે જોશો કે સ્નાન માત્ર તમારી ત્વચાને જ સાફ કરે છે કે પછી તેની ઉપરની અશુદ્ધિઓને સાફ કરે છે એવું નથી, પરંતુ તે પુનઃ શક્તિ સંચાર કરશે અને ઘણી અશુદ્ધિઓ સાફ કરશે. જો તમે ખૂબ જ તણાવમાં હો, તમને કોઈ બાબત વ્યથા આપી રહી છે, કોઈ બાબતથી ચિંતિત છો, તમે જઈને શાવરની નીચે ઊભા રહી જાઓ થોડી વાર માટે અને પછી બહાર આવો, તમને થોડું રાહત જેવું લાગશે એ બધી બાબતોમાંથી. આ માત્ર તમારા શરીર પર વહેતું ઠંડુ પાણી અને તમારા જ્ઞાનતંતુઓ અથવા જે કંઈ પણ શાંત થવાને કારણે છે એવું નથી, તે પણ અવશ્ય થઈ રહ્યું છે, પરંતુ તે ઉપરાંત એક પ્રકારનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે તમારા વ્યક્તિત્વના આકાશિક પરિમાણનું. તો જે પ્રકારે તમે પાણીથી શરીરને શુદ્ધ કરી શકો છો, તે જ પ્રમાણે તમે અગ્નિથી પણ શરીરને શુદ્ધ કરી શકો છો. તેને જ ક્લેશનાશન ક્રિયા કહેવામાં આવે છે. જો જે વ્યક્તિ તે કરી રહી છે એ પ્રશિક્ષિત હોય અને તે જેમ થવું જોઈએ તેમ જ થઈ રહ્યું હોય, તો કોઈક ચોક્કસ ક્ષણે શરૂઆતમાં તે માત્ર અગ્નિ લાગશે, પરંતુ કોઈ ચોક્કસ ક્ષણે તમને આઝાદીનો અનુભવ થશે. તમારી અંદરથી કંઈક છૂટું પડશે, કંઈક જે તમારી સાથે બંધાયેલું હતું તે જતું રહેશે.